નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાતી ટીપ્સ યુટ્યુબ ચેનલની અંદર તો મિત્રો આ વિડીયો વિશ્વનો ભૂગોળ ભાગ એક ની અંદર તમામ પરીક્ષાઓની અંદર મહત્વપૂર્ણ ઉપયોગી એવા ભૂગોળના પ્રશ્નો વિશે વાત કરીશું તો પહેલો પ્રશ્ન છે ભૂગોળના પિતા તરીકે કોણ ઓળખાય છે તો જવાબ આવશે હિકેટીયસ બે સૂર્યથી સૌથી નજીકનો ગ્રહ કયો છે તો જવાબ આવશે બુધ ત્રણ સૂર્યમંડળમાં સૌથી તેજસ્વી ગ્રહ કયો જવાબ આવશે કયા ગ્રહોને પોતાના ઉપગ્રહો નથી તો જવાબ આવશે બુધ અને શુક્રને પાંચ પૃથ્વીનો ઉપગ્રહ કયો છે તો જવાબ આવશે ચંદ્ર છ કયા ગ્રહ પર સૂર્ય પશ્ચિમ દિશામાં ઉગતો દેખાય છે તો જવાબ આવશે ચુક્ર ગ્રહ પર સાત સૂર્યમંડળમાં સૌથી મોટો તારો કયો છે તો જવાબ આવશે સાયરસ આઠ મંડળમાં સૌથી નાનો ગ્રહ કયો છે તો જવાબ આવશે બુધ ગ્રહ નવ પૃથ્વીનો સૌથી નજીકનો ગ્રહ કયો તો જવાબ આવશે શુક્ર પૃથ્વી સૌથી નજીક ક્યારે હોય છે મિત્રો ત્રણ જાન્યુઆરી ના રોજ અગિયાર પૃથ્વી સૂર્યની સૌથી દૂર ક્યારે હોય છે તો જવાબ આવશે ચાર જુલાઈ બાર પૃથ્વીની ત્રિજ્યા સૌ પ્રથમ કોને માપી હતી તો જવાબ આવશે તે ચંદ્રના પ્રકાશને પૃથ્વી પર આવતા કેટલો સમય લાગે છે તો જવાબ આવશે બે સેકન્ડ થી ઓછો ચૌદ ચંદ્ર ને પૃથ્વીની પ્રદક્ષિણા કરતા કેટલો સમય લાગે છે તો જવાબ આવશે સત્યાવીસ દિવસ અને આઠ કલાક સમય લાગે છે પંદર રેખાંશની કુલ સંખ્યા કેટલી છે તો જવાબ છે ત્રણસો સાહીઠ રેખાંચ સોળ વિષવવૃત પર બે રેખાંશ વશ્યનું વધુમાં વધુ અંતર કેટલું હોય છે તો જવાબ આવશે એકસો કિલોમીટર સત્તર સૌથી મોટું અક્ષાંશ કયું છે તો જવાબ આવશે વિષવવૃત અઢાર બધા અક્ષાંશ રેખાઓ કોને હોય છે તો જવાબ આવશે વિષવવૃતને ઓગણીસ બે અક્ષાંશો વચ્ચેનું અંતર કેટલું હોય છે તો જવાબ આવશે એકસો અગિયાર કિલોમીટર વીસ શૂન્ય રેખાંશને બીજા કયા નામે ઓળખવામાં આવે છે તો જવાબ આવશે ગ્રીનિચ રેખાના નામે ઓળખવામાં આવે છે એકવીસ બે રેખાંચ વચ્ચે ઘડિયાળના સમયમાં કેટલો તફાવત પડે છે તો જવાબ આવશે મિનિટનો તફાવત પડે છે બાવીસ આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા એટલે કઈ રેખા તો જવાબ આવશે એકસો રેખાંશ ત્રેવીસ સમય ને કેટલા ઝોનમાં વહેંચવામાં આવ્યા છે તો જવાબ આવશે ઝોનમાં વહેંચવામાં આવ્યા છે કયા દિવસે હોય છે તો જવાબ આવશે બાવીસ ડિસેમ્બરના રોજ પચીસ દક્ષિણ ધ્રુવમાં સૌથી ટૂંકી રાત્રિ ક્યારે હોય છે તો જવાબ આવશે બાવીસ ડિસેમ્બરના રોજ છવ્વીસ પૃથ્વી એક કલાકમાં કેટલા રેખા મકરવૃત અને કર્કવૃત ત્રણેય પસાર થાય છે તો જવાબ આવશે આફ્રિકા ખંડ માંથી અઠ્યાવીસ કોને પ્રકૃતિના સુરક્ષા વાલ કહેવામાં આવે છે તો મિત્રો જવાબ આવશે જ્વાળામુખીને ઓગણત્રીસ વિશ્વનો સૌથી ઊંચો જ્વાળામુખી પર્વત કોટોપેક્સી ક્યાં આવેલો છે તો જવાબ આવશે ઇક્વાડોરની અંદર આવેલો છે ત્રીસ વિશ્વનો સૌથી વધુ જ્વાળામુખી વિસ્તાર કયો છે તો જવાબ આવશે ફિલિપાઈન્સ દ્વીપ સમૂહ એકત્રીસ વિશ્વનું સૌથી ઊંચું પર્વત શિખર માઉન્ટ એવરેસ્ટ કયા દેશમાં આવેલું છે તો જવાબ આવશે અંદર વિશ્વની સૌથી લાંબી પર્વતમાળા કઈ છે તો જવાબ આવશે એન્ડીઝ તેત્રીસ એન્ડીઝ પર્વતમાળાનું સૌથી ઊંચું શિખર કયું છે તો જવાબ આવશે એકાંકા ગુવા ચોત્રીસ વિશ્વનું સૌથી ઊંચું પઠાર કયું છે તો જવાબ આવશે પઠાર વિશ્વમાં સૌથી વધુ વરસાદ કયા વિસ્તારમાં પડે છે તો જવાબ આવશે મોનસીનરમની અંદર પડે છે છત્રીસ વિશ્વનો સૌથી વધુ શુષ્ક પ્રદેશ કયો છે તો મિત્રો જવાબ આવશે અટાકામાં જે ચીલી ની અંદર આવેલો છે સાડત્રીસ વિશ્વનું સૌથી ઊંડું સરોવર કયું છે તો જવાબ આવશે વિશ્વનું સૌથી મોટું મીઠા પાણીનું સરોવર કયું છે તો જવાબ આવશે સુપીરિયર ઓગનચાલીફ વિશ્વનું સૌથી મોટું ખારા પાણીનું સરોવર કયું છે તો જવાબ આવશે ચાલીસ વિશ્વનો સૌથી ઊંચો ધોધ કયો છે તો જવાબ આવશે એન્જલ ધોધ જે અંદર આવેલો છે ક્ષેત્રફળની દ્રષ્ટિએ વિશ્વનો સૌથી મોટો ખંડ કયો છે તો જવાબ આવશે એશિયા ખંડ બેતાલીસ ક્ષેત્રફળની દ્રષ્ટિએ વિશ્વનો સૌથી નાનો ખંડ કયો છે તો જવાબ આવશે ઓસ્ટ્રેલિયા ખંડ તે વિશ્વનો સૌથી મોટો ટાપુ સમૂહ કયો છે તો જવાબ આવશે ઇન્ડોનેશિયા ચુમ્માલીસ વિશ્વનો સૌથી મોટો ટાપુ કયો છે તો જવાબ આવશે ગ્રીનલેન્ડ પિસ્તાલીસ વિશ્વનો સૌથી મોટો મહાસાગર કયો છે જવાબ આવશે પેસેફિક મહાસાગર છે સુડતાલીસ વિશ્વની સૌથી ઊંડી ખાઈ મારિયાના ટ્રેન્ચ કયા મહાસાગરમાં છે તો મિત્રો જવાબ આવશે પેસેફિક મહાસાગરની અંદર અડતાલીસ વિશ્વની સૌથી મોટી ખાડી કઈ છે તો જવાબ આવશે હડસનની ખાડી ઓગણપચાસ ક્ષેત્રફળની દ્રષ્ટિએ વિશ્વનો સૌથી મોટો ત્રિકોણ પ્રદેશ કયો તો જવાબ આવશે સુંદરવન પચાસ વિશ્વનું સૌથી પ્રાચીન રાજધાનીનું હયાત શહેર કયું છે તો મિત્રો જવાબ આવશે દમાસ્કસ એકાવન વિશ્વનો સૌથી ઊંચો મિનારો કયો છે તો જવાબ આવશે કુતુબ મિનાર જવાબ આવશે સુએજ નહેર ત્રેપન વિશ્વનું સૌથી ગરમ સ્થળ કયું છે તો જવાબ આવશે અલ અજીજીયા જે ની અંદર આવેલું છે ચોપન ઇસ્લામિક દેશોમાં સૌથી મોટો દેશ કયો છે છે તો તો જવાબ જવાબ આવશે આવશે ઇન્ડોનેશિયા વિશ્વનો સૌથી મોટો નદી ટાપુ કયો માંજુલી જે અસમ ભારતની અંદર આવેલો છે તો મિત્રો આ હતા વિશ્વનો ભૂગોળના મોસ્ટ આઈએમપી જે બધી સ્પર્ધાત્મક પરીક્ષાઓની અંદર પૂછાય તેવા મોસ્ટ આઈપી પંચાવન પ્રશ્નો તો મિત્રો ભાગ બે જોવા માટે પ્લીઝ અમારી આ યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો અને મિત્રો વિડીયો પસંદ હોય તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં